આવ્યું આવ્યું આપણે 1 થી 7 પ્રશ્નોના જવાબ જોઈ લીધા છે હવે આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 8 જે ચિત્રો આપેલા છે અને ચિત્રમાં કયા કયા પશુઓ છુપાયેલા છે તે આપણે અહીંયા લખવાના છે કે બે ચિત્રો ભેગા કરીને આપેલા છે અલગ અલગ પશુ પક્ષી પશુઓ તે કયા પશુ પક્ષીઓ છે તેના નામ આપણે અહીંયા લખીશું તો પહેલા નંબરનું તો આપેલું જ છે કે ગાય અને ભૂલ બે આપેલા છે એના પછી આપણે જોઈશું કે બીજા નંબરમાં શું છે તો બીજા નંબરમાં છે બગલો અને મોર ત્રીજા નંબરમાં બકરી ઘોડો ચોથા નંબરમાં છે ગાય સિંહ પાંચમા નંબરમાં છે ગધેડું હરણ છઠ્ઠા નંબરમાં છે ઊંટ બકરી સાતમા નંબરમાં છે પોપટ મોર આઠ નંબરમાં છે કૂતરો અને બિલાડી નવમા નંબરમાં છે પોપટ અને સસલું એ જ રીતે આપણે પ્રશ્ન નંબર 9 જે આપણે તમારે જોઈ જોઈને બુકની અંદર જ લખવાનું છે બુક ના હોય તો નોટબુકમાં લખજો અને બુક કમ્પલસરી લાવજો એની અંદર લખવાનું છે તો આપણે શબ્દો વાંચીશું કે પહેલો નંબરનો શબ્દ છે ચડ્ડી પપ્પા ડબ્બુ મચ્છર ભાગ્ય વિદ્યા મમ્મી ટપ્પુ શક્તિ સજ્જન કઠ રત્ન પંડિત હસ્ત ઇસ્ત્રી ધબ મુન્ની બચ્ચુ પથ્થર સત્ર છબ પલવી ગપ્પુ રબ્બર સક્કર્યું કુકર ફુગ્ગા પ્રથમ ચક્કી ગમ્મત કલ્લોલ સત્તા કટ્ટર અદ્દર બાહ્ય હક્કડ એ જ રીતે આપણે પ્રશ્ન નંબર 3 પણ એ જ રીતે કરવાનો છે કે જે શબ્દો આપેલા છે એ શબ્દો આપણે જોઈને અંદર બુકમાં લખવાનો છે અને અત્યારે આપણે એનું વાંચન કરીશું કે વર્ગ પછી આપેલું છે સ્વર્ગ પર્વ ચર્ચ તર્પણ સતક નિખર્વ કાર્ટૂન તર્ક સર્પ ધર્મ શર્ટ તર્જ અર્પણ ખર્વ દર્દ નિસર્ગ હર્ષ નર્મદ ચર્ચા ગર્વ સમર્પણ સૂર્ય દર્પણ કચ્છ સર્વ સહર્ષ દર્શન વગાર્યું સમાર્યું ઉતાર્યું જર્જરિત એ જ રીતે આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું કે શબ્દો સુધારીને લખો તો આપણે અહીંયા ર છે તો આપણે ર ક્યાં લખવાનું છે જે વાક્ય છે એના ઉપર આપણે ર લખવાનું છે રેખ લખવાનું છે તો સરળ તો થશે સર ઉતારયુ તો ઉતારયુ વગાડયુ તો વગાડયુ વર્ગ તો આવશે સાચો શબ્દ વર્ગ નર્મદ તો થશે નર્મદ એ જ રીતે આપણે પ્રશ્ન નંબર 12 કે નમૂના મુજબ વાક્યો જોડો જો એ પહેલા નંબરનું વાક્ય આપણી બુકમાં આપેલું છે કે મીન ટપ્પુએ ચિત્રો બનાવ્યા અને ટપ્પુએ ચિત્રો બનાવ્યા તો આપણે બંને વાક્યને જોડવાના છે કે ટપ્પુ અને ડપ્પુ બંને ચિત્રો બનાવ્યા છે તો આપણે એક વાક્યથી બંનેને જોડવાના છે કે ટપ્પુ અને ડબ્બુએ ચિત્રો બનાવ્યા એ જ રીતે આપણે બીજા નંબરનું વાક્ય જોઈશું કે મીનુએ શક્કરી ખાધું ચીનુએ શક્કરી ખાધું તો મીનુ અને ચીનુએ શક્કરીઓ ખાધું એ જ પ્રમાણે 3 નંબર કે અલકાએ પતંગ ચગાવ્યો સ્મિતાએ પતંગ ચગાવ્યો તો અલકા અને સ્મિતાએ પતંગ ચગાવ્યો ચાલો રામે ઘોડો દોડાવ્યો સામે ઘોડો દોડાવ્યો તો રામે અને શામે ઘોડો દોડાવ્યો ગીતાએ નૃત્ય કર્યું મીનાએ નૃત્ય કર્યું તો ગીતાએ અને મીનાએ નૃત્ય કર્યું એ જ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 13 કે સરખા ઉચ્ચારવાળા શબ્દો બનાવો અને તે લખો એ જ રીતે અહીંયા અ છે એને આપણે ક્યાં જોડવાનું છે સ્ત સાથે આપણે જોડવાનું છે અને એમાંથી એક શબ્દ બનશે તો અ થી બનશે અસ્ત જે આપણે લખેલું છે અસ્ત સૂર્યાસ્ત તો સૂર્યાસ્ત વ્યસ્ત તો વ્યસ્ત શિસ્ત તો અહીંયા આવશે શિસ્ત ચુસ્ત તો અહીંયા બનશે ચુસ્ત બાકીનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને જે આ તમારી ટેક્સ્ટ બુક છે વર્કબુક અંદર એમાં તમારે આ લખવાનું છે થેન્ક યુ